गुड मॉर्निंग फ्रेंड्स, आजे आपणे आपणा यूनिटमां थोड़ा आगळ वधी रह्या छीए अने खास करीने आपणे एक नवो टॉपिक एवो जोवा जई रह्या छीए के जेमां खूब ज समजणनी जरूर छे। समजणनी जरूर एटला माटे छे કે અત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં જવા માંગતા નથી, પણ પરિસ્થિતિ અત્યારે એવી છે કે છેલ્લા 1-1.5 વર્ષથી કશું જ આગળ ચાલતું નથી, અને એ સંજોગોમાં તમારે કોમ્પિટિટિવ એક્ઝામની કોઈ વસ્તુ કામ લાગતી નથી કે સરકારી નોકરીની કોઈ વસ્તુ કામમાં લાગતી નથી, માત્ર અને માત્ર એક ઇન્ડસ્ટ્રીઝ એવી જગ્યા છે કે જ્યાં તમારે જો તરત જ જોબ જોઈતી હોય તો તમે જઈ શકો છો। એટલે આપણો જે આ સેફટીવાળો યુનિટ છે એમાં આ બધી બાબતો અને આ બધા મુદ્દાઓ સમજવા બહુ જરૂરી બન્યા। અત્યારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હેઝાર્ડ એટલે શું, જોખમ। જોખમ ક્યાં નથી, દરેક જગ્યાએ જોખમ વધતા ઓછા પ્રમાણમાં રહેવાનું, પણ આપણે જે મુદ્દાની વાત કરીએ છીએ એ મુદ્દો એવો છે કે જ્યાં આગળ તમે કામ કરતા હો, આ મિત્રો એક ખાસ યાદ રાખજો કે ઇન્ડસ્ટ્રીઝ એટલે કોઈ એક જગ્યાએ મોટું યુનિટ સ્થાપણું હોય તો જ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય એવી વાત નથી। જે જગ્યાએ કન્ટિન્યુઅસ પ્રોડક્શન થતું હોય, એ માલ સામાન કંઈક વેચાતો હોય અને એમાંથી અર્નિંગ થતું હોય, તો એ નાનું કે મોટું કોઈ પણ કામ એ ઇન્ડસ્ટ્રીઝ જ કહેવાશે। અને આ ઇન્ડસ્ટ્રીઝની જ્યારે વાત કરતા હોય ત્યારે આ ઇન્ડસ્ટ્રીઝના જોખમ વિશે પણ જાણવું જરૂરી બને છે, અને એટલા માટે જ્યાં આગળ તમે જોબ કરતા હો, જ્યાં તમે બિઝનેસ કરતા હો, એ જગ્યાના જોખમો વિશેની જાણકારી તમારા માટે જરૂરી છે, બરાબર। એટલે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ હેઝાર્ડ્સ, આનો અર્થ શું થાય? ઓક્યુપેશનલ એટલે તમે જ્યાં આગળ કામ કરવા માંગો છો તે, હેલ્થ એટલે તમારી જે અત્યારની તંદુરસ્તી છે એની વાત છે, અને હેઝાર્ડ્સ એટલે આ તંદુરસ્તી ઉપર ઊભા થતા જોખમની વાત છે। તો એ કઈ કઈ રીતે થઈ શકે, તો વ્યવસાયિક આરોગ્ય અને એના જોખમ અને એના પ્રકારો વિશેની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ, તો એમાં આપણે આગળ જઈએ। કર્મચારી જે ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, ત્યાંના વાતાવરણને કારણે એના આરોગ્ય ઉપર કોઈ ના કોઈ પ્રકારનું જોખમ હોય જ અને હોય જ। કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરો કે ધંધો કરો, એ જો નાના સ્વરૂપે હોય કે મોટા સ્વરૂપે હોય, તમારા ઉપર કોઈ ના કોઈ પ્રકારનું જોખમ છે એ રહેવાનું છે। હવે આ જે જોખમ છે એને 5 પ્રકારોમાં વહેંચવામાં આવ્યું છે। આ 5 પ્રકારો આપણે પાડેલા નથી, આ 5 પ્રકારો આંતરરાષ્ટ્રીય રીતે આપણને આપવામાં આવેલા છે કે કયા કયા પ્રકારના જોખમો હોઈ શકે। આપણને નવું એટલા માટે લાગે છે મિત્રો કે અગાઉના લેક્ચરમાં મેં કહ્યું એમ, આપણે જોખમો સાથે કોઈ નાતો નથી, આપણે એ રીતે જોખમને જોવા પણ ટેવાયેલા નથી। દાખલા તરીકે હું એક વસ્તુ કહું કે અત્યારે કારમાં સીટ બેલ્ટ બાંધવાનો હોય છે, બરોબર, બાજુની વ્યક્તિએ પણ બાંધવાનો હોય છે, પાછળ ફોરેનની અંદર જો બાળક પાછળ બેઠું હોય તો એ વ્યવસ્થિત બેઠું છે એને માટેનો એક સીટ બેલ્ટ એ પણ આવે છે। હવે આપણે અહીંયા સુધીની દરકાર લેતા નથી, બરોબર। તો આ રીતે આપણે જોખમો પ્રત્યે ઓછા જાગૃત છીએ, અને હવે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય રીતે બધે પ્રવેશ કરેલો છે, આપણી ઇન્ડસ્ટ્રીઝ છે એનો સપ્લાય પણ આંતરરાષ્ટ્રીય રીતે જાય છે, ત્યારે આ નિયમો પાળવા જરૂરી બન્યા છે। એટલે આ જોખમને જે 5 વિભાગોમાં વહેંચ્યું છે, આ 5 વિભાગો છે શારીરિક, રાસાયણિક, જૈવિક, યાંત્રિક અને માનસિક। અહીંયા આગળ આ દર્શાવેલું જ છે કે સૌથી પહેલું આવશે ફિઝિકલ એટલે કે શારીરિક, કેમિકલ એટલે રાસાયણિક,
ત્રીજું બાયોલોજિકલ એટલે જૈવિક, ચોથું મિકેનિકલ એટલે યાંત્રિક, અને સાયકોલોજિકલ એટલે માનસિક. આ કુલ અહીંથી જે શરૂ થયેલા છે પ્રકાર, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ, એને આપણે એક પછી એક ભણવાના છે. સૌથી પહેલું ફિઝિકલ અથવા તો શારીરિક જોખમ, વ્યવસાયિક જોખમમાં પહેલો મુદ્દો શારીરિક વિશે વાત કરવાની છે. હવે આ શારીરિકની જ્યારે વાત કરતા હોય, ફિઝિકલ હેઝાર્ડ, શારીરિક જોખમની વાત કરતા હોય, ત્યારે આ શારીરિક જોખમ છે એને આરોગ્યને કેવી રીતે જોખમમાં મૂકે, આ પરિસ્થિતિ શું છે, એને કેવા પરિબળો છે કે જે મનુષ્યના અથવા તો કર્મચારીના શારીરિક આરોગ્યને જોખમમાં મૂકે છે, તો એ જે જોખમ છે એ આ પ્રમાણેના છે. ટેમ્પરેચર છે, પ્રેશર છે, વાઇબ્રેશન છે, લાઇટ છે, નોઇઝ છે, આયોનાઇઝેશન એટલે વિકિરણો છે. તો આ બધા મુદ્દાઓને આપણે એક પછી એક જોતા જોઈએ. મિત્રો, ખાસ યાદ રાખજો, આ એના પેટા પ્રકારો છે. આપણે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ હેઝાર્ડ એટલે કે વ્યવસાયિક રીતે જે તમારા શારીરિક રીતે જોખમો ઊભા થાય, એમાં આપણે શારીરિક ફિઝિકલની અંદર પેટા પ્રકારો ભણી રહ્યા છીએ. તો પહેલું છે હીટ એન્ડ કોલ્ડ. તો ગરમીની અંદર ખાસ વસ્તુ છે કે સનસ્ટ્રોક, ડિહાઈડ્રેશન, દાઝવું, આવી બધી ઘટનાઓ જોવા મળે. જ્યારે એનાથી ઉલટું ઠંડીમાં સ્નાયુના જકડાઈ જવાનું, હિમડંગ એટલે કે ખાસ કરીને જે લોકો બરફ અથવા તો એવા વાતાવરણમાં કામ કરે છે એના પગ ઉપર જે અસર જોવા મળે છે એને હિમડંગ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લેર એટલે કે આંખમાં આવતી વસ્તુઓ છે જોવા મળે. મિત્રો, તમારામાંથી જો કોઈ હિમાલયના કે એવા પર્વતમાળામાં ગયા હોય કે જ્યાં બરફ જ હોય, તો ત્યાં આગળ આંખ એટલી હદે અંજાઈ જાય છે કે ઘણી વખત દેખાતું બંધ થઈ જાય. તો આ સંજોગોમાં ઠંડીમાં પણ આપણા શરીરને નુકસાન પહોંચે છે અને ગરમીમાં પણ આપણા શરીરને નુકસાન પહોંચે છે. બંનેના વિભાગો જુદા જુદા છે. ગરમીમાં સતત ગરમીને કારણે ડિહાઈડ્રેશન, ડિહાઈડ્રેશન એટલે શું કે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટી જવું, તો આ ડિહાઈડ્રેશન છે. સનસ્ટ્રોક એટલે કે એક પ્રકારનો ગરમીનો માર લાગવો. દાઝવું એટલે બે રીતે દાઝી શકાય. એક તો તમે ગરમ વસ્તુ અડે અથવા તો પડે તો પણ દાઝી શકાય, અને ગરમીને કારણે પણ જે લૂ લાગે એમાં પણ દાઝવાની ઘટના છે જોવા મળે છે. તો એ બાબતો છે એ આની સાથે સમાવેશ થાય છે. બીજું લાઇટ, પ્રકાશ. વધુ પડતો કે ઓછો પ્રકાશ કામ કરવામાં મુશ્કેલી ઊભી કરે. કામ કરવામાં મુશ્કેલી ઊભી થાય એટલે તમારી શારીરિક રીતે તકલીફો ઊભી થાય. દાખલા તરીકે ઓછી લાઇટ હોય અને તમારે કંઈ કામ કરવાનું થતું હોય, ખાસ કરીને અહીંયા જો ફોટોગ્રાફમાં બતાવ્યું કે કમ્પ્યુટરનું વર્ક કરવાનું હોય અને લાઇટ ઓછી હોય, તો તમારી આંખ છે સતત ખેંચાયા કરે. આનાથી ઉલટું જો વધારે લાઇટ હોય તો પણ તમારી આંખો છે અંજાય છે. ઘણી વખત ફ્લિકરિંગ થતું હોય, લાઇટ લબક જબક થતી હોય, ખાસ કરીને ક્યાં આગળ, તો કે વેલ્ડિંગનું કામ ચાલતું હોય અથવા બીજી કોઈ રીતે લાઇટ ખરાબ થઈ ગઈ હોય, તો એ ઝબકારા છે એ આંખને નુકસાન પહોંચાડે છે. એટલે આવી જગ્યાએ કામ કરતો કામદાર પોતાને શારીરિક રીતે નુકસાન પહોંચાડે છે. પ્રેશર, દબાણ. હવે દબાણ છે એ બે પ્રકારના હોઈ શકે, એક ઓછું દબાણ અને વધારે દબાણ. ઓછું દબાણ છે એને તો તમે મેનેજ કરી શકો, પણ મોટે ભાગે રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય, જે ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ સ્ટોરેજની કામગીરી ચાલતી હોય, એ જગ્યાએ કાર્ય કરતી વખતે જે કામદારો ત્યાં આગળ કામ કરતા હોય એને જો વેસલનું દબાણ વધી જાય તો બ્લાસ્ટ થાય છે, ધડાકો થઈ જાય. અને આ ધડાકો થવાને કારણે અહીંયા નીચે આકૃતિમાં દર્શાવ્યું છે, ફોટોગ્રાફ્સમાં દર્શાવ્યું છે કે એ બ્લાસ્ટ થાય એનાથી કામદાર કાં તો દાઝી શકે છે અથવા તો એનું મૃત્યુ પણ થઈ શકે છે. આવા અનેક બનાવો ભાવનગરની આસપાસની ફેક્ટરીમાં બનેલા છે.
એટલે પ્રેશર વાળી જગ્યાએ કામ કરવાનું હોય તો પણ કામદારના શારીરિક બાબતો ઉપર એ જોખમરૂપ બને છે. નોઈસ, મિત્રો આપણે શોર બકોર ઘોંઘાટના માણસો છીએ એટલે અવાજનું પ્રદૂષણ છે એ આપણને દેખાતું નથી અને સમજાતું પણ નથી, કેમ કે એ આરોગ્યને નુકસાન કરે એવું આપણે સમજી જ ન શકતા. આપણે મોટા અવાજે ટેપ, ટીવી, માઇક બધું વગાડવા ટેવાયેલા છીએ, ઇવન ત્યાં સુધી કે રાત્રે 10 થી સવારે 6 સુધી અવાજ કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ આપણે એ ચાલુ રાખીએ. એટલે અવાજનું જે પ્રતિબિંબ ઓલું છે, પ્રદૂષણ છે, એ પ્રદૂષણ એટલી હદે આપણને નુકસાનકારક છે એ આપણને સમજાતું નથી. પણ જે લોકો ત્યાં કામ કરતા હોય, આમાંથી આ પહેલો જે પ્રકાર મેં ડીજે લખ્યો છે એનો તો તમને ખ્યાલ આવશે કે હમણાં તો લગ્નગાળો અને એ ઓછું છે, પણ ઘણી વખત એવું બને કે તમે વરઘોડો જોયો હોય અને એમાં ડીજે જતું હોય, તમે તો થોડી જ વાર એના સંપર્કમાં રહેવાના છો અને તમે થોડી વારમાં પણ કંટાળી જશો, પણ જે વ્યક્તિ ડીજેની ઉપર ઓપરેટ કરવા બેઠો હોય એની શું દશા થાય, એના કાનની, એના માનસિક સ્વાસ્થ્યનું શું થાય. એવી જ રીતે યંત્રો, ખૂબ અવાજ કરતા હોય એવા યંત્રોમાં એ કામ કરતો હોય, પ્લેન કે ટ્રેન પસાર થતી હોય એવી જગ્યાએ તમે રહેતા હો, તો આ ખૂબ જ અવાજ છે એ તમને નડતરરૂપ બને છે. અને એનાથી શું થાય તો કે કર્મચારીમાં બહેરાશ આવી જાય, સાંભળવાનું ઓછું થઈ જાય, બીપી વધી જાય, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે એ વધી જાય, અસહિષ્ણુ બને, સહેજ હમસતો અવાજ થાય અને તો પણ એ ગાંડાની જેમ તમને કાં તો ગાળો આપવા માંડે અથવા તો અયોગ્ય વર્તન કરવા માંડે, તો એવી અસહિષ્ણુતા છે એનામાં ઊભી થાય, ગાંડ પણ છે એને લાગુ પડે છે. તો આ રીતે નોઈસ છે એ આપણા શરીરને શારીરિક રીતે નુકસાન પહોંચાડે છે. રેડિયેશન, વિકિરણો, વિકિરણો છે એટલે કે ખાસ કરીને કિરણોત્સર્ગ થતો હોય, મોટે ભાગે ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ ઘટના જોવા મળે છે. ઘણી બધી વખત અન્ય કોઈ રેડિયેશન પણ જોવા મળતું હોય છે, ખાસ કરીને જ્યારે કોઈ કેન્સરની કે એવી ઇન્સ્ટિટ્યૂટ હોય અને એમાં સંશોધનનું કાર્ય ચાલતું હોય ત્યારે પણ એ તમને રેડિયેશનની ક્રિયા છે જોવા મળે છે. અથવા ન્યુક્લિયર વેપન, ક્યાંય બોમ્બ ફૂટ્યો હોય કે એવું વાતાવરણ હોય ત્યાં પણ જો તમે હો તો એ કિરણોત્સર્ગ છે, રેડિયેશન, એ એક નુકસાન કરતા વસ્તુઓ છે. આની મોટામાં મોટી તકલીફ એ છે કે માણસના જનીનમાં અંદર બંધારણમાં ફેરફાર થઈ જાય, એટલે કે જનીનનો બદલાવ ઊભો થાય. જનીનનો બદલાવ ઊભો થાય, બંધારણમાં ફેરફાર થાય એટલે એ કાયમી ખોળખાપણ ઊભી કરે. અન્ય કોઈ પણ વસ્તુ હોય તો એને તમે દવાઓથી કે તમારી જગ્યા બદલીને ફેરવી શકો, પણ રેડિયેશનને કારણે જનીનના બંધારણમાં જો ફેરફાર થયો હોય તો એ તમે ફેરફાર કરી શકતા નથી. ઘણી બધી વખત એવું બને, ખાસ કરીને રશિયાની ચેર્નોબિલની દુર્ઘટના છે કે મિથાઇલ આઇસોસાયનેટની દુર્ઘટના છે, તો એ બધામાં પેઢી દર પેઢી એટલે કે 50, 60, 100 વર્ષ સુધી એ રેડિયેશન વાતાવરણમાં રહે અને જે કોઈ એના સંપર્કમાં આવે એના જનીન બંધારણમાં ફેરફાર થાય અને એ વ્યક્તિ છે ખોળખાપણવાળી બને. તો આ રીતે આપણને એ વિકિરણો છે ખૂબ જ નુકસાન કરતા છે. એ સિવાય ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત, શોક લાગવાની ઘટના એ મોટા ભાગે દરેકે જો વાયરિંગ સાથે કંઈ ને કંઈ કામ કર્યું હોય તો શોક લાગ્યો જ હોઈ શકે એને. એનાથી એટલે કે વધારે પડતો શોક લાગવાથી કંપવા ઊભો થાય, એટલે કે હાથમાં ધ્રુજારી ઉત્પન્ન થાય, અંગ છે ખોટું પડી જાય એવું બને. કોઈ વ્યક્તિ છે એ થાંભલા ઉપર ચડ્યો હોય અને ત્યાં શોક લાગે તો પડે એવું પણ બને. કોઈ દાઝી જાય એવું પણ બને, એટલે કે ઇલેક્ટ્રિક કરંટ એટલો બધો પસાર થયો હોય કે એના શરીરના કેટલાક ભાગો બળી જાય, તો આ બધી મૃત્યુ સુધીની મુશ્કેલી છે એ એમાં ઊભી થઈ શકે, તો એ પણ એક ખરાબ બાબત છે. આ બધી બાબતો ફિઝિકલ એટલે કે શારીરિક વિભાગોમાં આવતી હતી. હવે આપણે બીજો પ્રકાર જોઈએ, કેમિકલ, રાસાયણિક. રોજિંદા જીવનમાં આપણે અસંખ્ય રસાયણોનો ઉપયોગ કરીએ છીએ. તમે ઘરમાં પણ કેટલા બધા પ્રકારના રસાયણો છે વાપરતા હશો. જો અહીંયા આગળ મેં ફોટોગ્રાફ દેખાડ્યો,
પણ આપણે ભાગ્યે જ આવા રસાયણો શું નુકસાન કરે એની કેર લઈએ છીએ. આપણે ત્યાં સેનિટાઈઝર વાપરીએ કે આપણે ફ્લોર ક્લીનર વાપરીએ કે કપડાં ધોવા માટે કોઈ વસ્તુ વાપરીએ તો એનાથી એ રસાયણોથી આપણને નુકસાન થાય. વાસણો સાફ કરવાથી, કપડાં ધોવાથી કે હાથમાં લેવાથી એ નુકસાન થાય એવું આપણે ઓછું સમજીએ છીએ. એટલે ઉદ્યોગોમાં તો આપણા કરતાં વધારે પ્રમાણમાં રસાયણો છે એ વપરાય છે, તો એ બધા રસાયણો છે એ આપણને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર આપણને એ પણ ખ્યાલ નથી હોતો. જો અહીંયા નીચેનું જે ફોટોગ્રાફ બતાવ્યો એમાં એ તમને ખ્યાલ આવશે કે કેમિકલને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ એ પણ આપણે સમજતા નથી. આપણે પ્રયોગશાળામાં લેબોરેટરીમાં કામ કરીએ ત્યારે ગમે એ રીતે રસાયણો હાથમાં લઈએ છીએ, કોઈ પણ પ્રકારનું આપણે કેર લેતા નથી, તો એ રસાયણોનો જ્યારે ઉપયોગ થતો હોય ત્યારે આપણે ચામડીને નુકસાન પહોંચાડીએ છીએ અને ફેફસાને નુકસાન પહોંચાડીએ છીએ. અમે ઘણી બધી વાર કહીએ કે ભાઈ તમે એસિડ છે ગરમ કરવાનું હોય ગરમ કરવાનું છે, ઉકાળવાનું નથી. શું કામ? તો કે જે ધુમાડો નીકળશે તમારા શ્વાસોશ્વાસ દ્વારા ક્યાં જશે? તો કે ફેફસામાં. ફેફસામાં જશે, એ તમને નુકસાન પહોંચાડશે. તમારી ચામડી સ્કીન એ સીધું જ અસર સંપર્કમાં આવે એટલે એને સીધી જ અસર પહોંચે. અમે તમને એપ્રોન પહેરવાનો કીધો હોય તો પણ હવે એને તમે ગંભીરતાથી નથી લેતા હોતા. તો આ રીતે રસાયણો છે આપણને જો સાદા સંજોગોમાં નુકસાન પહોંચાડતા હોય તો ઉદ્યોગોમાં તો બહુ મોટા પાયે રસાયણો વપરાય તો એનાથી કેટલું બધું નુકસાન પહોંચે. તો આ રસાયણો છે ઘન સ્વરૂપે હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે હોઈ શકે, વાયુ સ્વરૂપે હોઈ શકે, એમાંય જો એ ફ્લેમેબલ હોય એટલે કે જ્વલનશીલ હોય તો આગ પણ લાગી શકે અને એને કારણે પણ નુકસાન પહોંચી શકે. ત્રીજો વિભાગ છે એ બાયોલોજીકલ જૈવિક પ્રકારની વાત છે, જેમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરેનો સમાવેશ થાય. આજના જમાનામાં મિત્રો આ વિશે કહેવાનું કોઈ વધારે કંઈ કહેવાનું રહેતું નથી, કેમ કે દરેક કોરોનાને કારણે દરેક માણસ એક યુનિવર્સિટી જેવો થઈ ગયો છે અને પોતે જ કોરોના વિશે બધું જ જાણે છે, એ સમજે છે. એટલા માટે એના વિશે આપણે ઝાઝી ચર્ચા નહીં કરીએ. પણ એન્ટીબાયોટિક બનાવતા જે ફેક્ટરીઝ છે, જૈવિક દવાઓ બનાવતા હોય, પશુપાલન સાથે સંકળાયેલા છે, ખેતી સાથે સંકળાયેલા છે, આ બધા લોકો છે એ માં આ જૈવિક રીતે જે નુકસાન કરતા બેક્ટેરિયા વાયરસ છે એનું પ્રમાણ વધારે જોવા મળે છે. મિકેનિકલ યાંત્રિક, યંત્રો સાથે કાર્ય કરતી વખતે ઈજા પહોંચવી, પડવું, અંગો કપાવવા, ઘર્ષણ, ઉશ્કેરાટ, ટ્રોમા જેવું જોખમ રહે છે. જો અહીંયા આગળના ફોટોગ્રાફ્સમાં બતાવ્યું છે કે ક્યાંક ક્રશિંગનું કામ ચાલતું હોય અને વચ્ચે તમે આવી ગયા હો, અત્યારે ઘણાએ તમે શેરડીના સિંચોડા જોયા હશે તો એ શેરડી નાખતી વખતે જો એ વ્યક્તિનો હાથ અંદર જતો રહે તો હાથ છે છુંદાઈ જાય છે. અથવા ઘણીવાર કટિંગ ચાલતું હોય, કોઈ યંત્રો ચાલતા હોય ત્યાં આગળ અનાયાસે આડા આપણે આવી ગયા હોય તો આપણને એ ઈજા પહોંચે છે. અને પાંચમું છે સાયકોલોજીકલ માનસિક. મિત્રો, જેમ અવાજને આપણે નહોતા ગણતા એ રીતે આપણે માનસિક પરિબળને પણ ગણતા નથી. કોઈને માનસિક અસર થઈ છે એવું આપણે સ્વીકારી શકતા નથી. ખાસ કરીને આ માનસિક અસંતોષ અથવા તો સાયકોલોજીકલ એ મેટર કેવી રીતે ઊભી થાય, તો કે કામગીરીનો અસંતોષ. આપણે તો એ કાયમ માટે રહેવાનું જ કે આપણે કામગીરીથી આપણને ક્યારેય સંતોષ થતો હતો નથી અને અસંતોષ છે એ એક પ્રકારની સ્ટ્રેસ ઊભી કરે. પછી અસલામતી, અત્યારે કોરોનાના કાળમાં કેટલા બધા લોકો છે એ નોકરી ગુમાવી બેઠા છે, તો એ જે અસલામતીની ભાવના છે એ પણ એક માનસિક રીતે તમને અસ્વસ્થ બનાવે છે. કેમ કે તરત જ એવું થશે કે જો મારી નોકરીની સલામતી નહીં હોય તો હું મારા કુટુંબને એને શું કરીશ, એનો નિર્વાહ કેવી રીતે કરીશ. એ ઉપરાંત અત્યારે એક જે બીજી વસ્તુ ઊભી થઈ છે કે સાથી કર્મચારીઓ સાથે ઘર્ષણ. દરેકના સ્વભાવ છે એ જુદા જુદા છે અને સ્વભાવ જુદા જુદા હોવાથી એ જ્યારે સાથે કામ કરવાનું આવે ત્યારે આપણે એકબીજાને સહન કરી શકતા નથી અને સાથી કર્મચારી સાથે ઘર્ષણ છે જોવા મળે છે. આથી બેઈમાની ષડયંત્રનો ભોગ પણ બનવાનો વારો આવે
અને એ અલ્ટિમેટલી આપણને આપણી માનસિક પરિસ્થિતિને નુકસાન કરતા છે એ બનાવે છે. આ રીતે આ ઉપરાંત ભાષા અને પ્રાંત, તમે કોઈ બીજા પ્રદેશમાં નોકરી કરવા ગયા હો તો એ અલગ જગ્યાએ નોકરી કરવાને કારણે તમારે ભાષા અને પ્રાંતનો બદલાવ ઊભો થવાથી પણ તમારે એક માનસિક રીતે અસ્વસ્થતા છે એ ઊભી થાય છે. આ ઉપરાંત કામનું દબાણ, તમારે ટાર્ગેટ પૂરા કરવાના હોય, ઓછો પગાર, અપમાન કરવામાં આવતું હોય, તો આ બધા સંજોગોમાં અલ્ટિમેટલી એ બધી વસ્તુ પહોંચશે ક્યાં? તો કે માણસ જ્યારે એકલો બેઠો હોય ત્યારે બધું એ માનસિક રીતે ભેગું થાય છે અને એ માનસિક રીતે અસ્વસ્થ બને એટલે આપોઆપ એની શારીરિક ક્ષમતા પણ ઘટે છે, કામમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. તો આ રીતે આ પાંચ વસ્તુઓ છે એ એમાં જોવા મળે છે. આવતા વખતે આપણે બીજો આગળનો ભાગ લેશું.